સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં 31મી સરદાર જયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા પરેડમાં ભાગ લેશે. રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં 8 પ્લાટૂન જોડાશે, જેમાં બીએસએફ, હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગણા, ત્રિપુરા અને એનસીસી પ્લાટૂન ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે 54 ફ્લેગ બેરર ભાગ લેશે. આ ઉપરાંત તાજેતરમાં જે પોલીસ અધિકારી કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે તેવા પોલીસ અધિકારી કર્મચારીઓ પણ આ પરેડમાં જોડાશે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં એકતા પરેડ ઉપરાંત બેન્ડ પ્લાન્ટૂનના પરફોર્મન્સ, કેન્દ્રીય શસ્ત્ર દળોની ઇવેન્ટ, ડોગ શો, કલરી પટ્ટા, વેપન્સ ડ્રીલ, સ્કૂલ બેન્ડ પરફોર્મન્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની 31મી ઓક્ટોબરે જન્મ જયંતિએ રાષ્ટ્રીય એકતા દિવસની આ વર્ષે પણ થશે ઉજવણી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 31મી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉજવણીમાં ઉપસ્થિત રહેશે, જ્યાં વડાપ્રધાન સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ રાષ્ટ્રીય એકતા પરેડમાં 8 પ્લાટૂન ભાગ લેશે, જેમાં હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગણાની પ્લાટૂન ભાગ લેશે. આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્રીય પોલીસ દળોના 54 ફ્લેગ બેરરનું પ્લાટૂન પરેડમાં જોડાશે. ઉપરાંત ત્રિપુરા, બીએસએફ અને એનસીસીના પ્લાટૂન પણ પરેડમાં ભાગ લેશે, જ્યારે આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવનારા પોલીસ કર્મીઓ પણ પરેડમાં જોડાશે. સાથે સાથે બેન્ડ પ્લાટૂનના પરફોર્મન્સ અને કેન્દ્રીય સશસ્ત્ર દળોની ઇવેન્ટ યોજાશે, જેમાં ડોગ શો, કલરીય પટ્ટ, વેપન્સ ડ્રીલ અને સ્કૂલ બેન્ડ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ગુજરાત સાંસ્કૃતિક વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેની હાલ તડામાર તૈયારીઓ સાથે રિહર્સલ થઈ રહ્યું છે. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા. એક વર્ષથી આ સામ્રાજ્ય પ્રદેશ કેવળ મંડળમાં પ્રમુખ તરીકે અને સેક્રેટરી તરીકે કામ કરું છું અને આ દિવાળીના શુભકામનાએ આવા વિદ્યાર્થીઓ મારા લગભગ 4,000-7,000 વિદ્યાર્થીઓ મારા આ સંસ્થામાં મળે છે. એ વિદ્યાર્થીઓને આ દિવાળીની શુભકામનાએ પાઠવું છું અને આવનારા દિવસોમાં જે ભવિષ્ય છે વિદ્યાર્થીઓનું એ ભાવિ સુધરે અને આવનારા દિવસોમાં કંઈ સારી નોકરી ધંધો કરે એવી આ શાળામાં સારો અભ્યાસ કરીને જાય અને એમની ખૂબ ભવિષ્ય ઉજ્જવળ બને એવી મારી ખૂબ લાગણી અને એમને વિદ્યાર્થીઓ પ્રત્યે ખૂબ શુભકામના છે. આ નવા દિવસો તહેવારોના લાભમાં દરેક ભિલોડા તાલુકો, મેઘરજ તાલુકો, જે મતદારો છે, યુવા મતદારો કે અને આ ચૂંટણીલક્ષી આવી રહી છે એમને મતદારોને પણ હું શુભકામના આપું છું દિવાળીથી અને હું બધાઈ આપું છું એવી મારી ખાસ શુભકામના છે. સબકો યહી દેતી સંદેશા દીપાવલી ગલી ગલી બન કે ખુશી છાઈ રહી રોશની કી ચાદર ઓઢી દીપાવલી આઈ રાત કરે દૂર અંધેરા દીપ જલે એસે લગે જૈસે સવેરા પ્યાર કી સહાતે હું તારો કી બારાતે હું ભૂલી કી ન બાતે હું બસ મુલાકાતે રાત કરે દૂર અંધેરા દીપ જલે એસે લગે જૈસે